હનુમાનજીના રૂપમાં વાનરા કારણ હનુમાનજી નું રૂપ વાનર જેવું છે છતાં આપણે પૂજવા પડે આપણે મહાદેવમાં રૂપ નથી શમશાનમાં રહે છે ભસ્મ લગાવેલી હોય છે ડોકમાં બધું અમંગલ એના મોટા આજુબાજુ શમશાનની ભસ્મ

આ મોટા ડખા બઉ હોય આ કૃષ્ણ ને આઠ પટરાણી મેં કીધું ને પોતાના ઢાંકણા ન સમજવામાં ધ્યાન આપજો કારણ કે આ શિવરાત્રી નો પ્રોગ્રામ છે કે આજ હું નીકળાય નક્કી નહીં

ગણપતિની ઉત્પત્તિ કરી મહાદેવ હાજર નથી ભગવતી ને સ્નાન કરવું છે આપણે કથા જાણીએ છીએ માં આ બધા જાણો છો એટલે જ આવ્યા છે ને ને આપણે તો વાત કરવાની મજા આવે આફ્રિકન જંગલમાં અમે આ દુહા શરૂ કરી તો ઝીંગો લાલો કોણ મારો બાપ સમજે જે સમજે છે ત્યાં જ છે ને આ કાર્યક્રમ આ ભજન ને કચ્છ માણે છે એટલે સંતવાણી વધારે થાય છે ને અમારા અમુક કલાકાર ગાય એટલે તો ગરઝણી ચાલુ કરતા હોય ક્યાંક ક્યાંક અમે ઈ જોયું જોવાય એ શાર સે સાયા સાડો આ મારતા હોય પછી આપણે જ આવું ક્યાં મારે ઘણીવાર વાર હું કીર્તિભાઈ કહું કે ચારણ સમાજમાં પ્રોગ્રામ હોય ત્યાં કોઈ દુહો હું ન બોલું અને બ્રાહ્મણ ની ઘીરે પ્રોગ્રામ હોય ત્યાં કોઈ શ્લોક નો સાળો ન કરાય કારણ કે ત્યાં તો ખાણ્યું હોય આ બધી બેન પાસે પણ મને વાત ગમે છે એટલે મારે તમને હસાવાના છે તમે એમ માનતા નહીં હું અહીંયા આવું ભક્તિની માંડવા આવ્યો છે હા જ્ઞાન મારામાં છાટો નથી તમને શું આપું એ તો ઠીક બાપુની કૃપા છે ત્યાં રામ નામ્યું ને એકાદ ચંદ્ર અડી ગયું છે બાકી તો કલી કરેલા વાસણ છે એ અંદર તો એ જ પીડ્યું છે પાછું પણ જો ધીરે ધીરે હવે ટેવ પાડીએ

આ બધું ભાગ્યમાં હોય તો મળે એક બાપો મરણ પથારીયા પડેલો આ ગણપતિ બાપાની ઘડીક ભલે બાપરી કૃપી વાતો ભલે બીજી પશુ આ જો આ સાયર લેરું થોડ્યું મુજ ઘટમાં ઘણી હરીયો મુદ્દો આ હજી અહીં હોઠે વાત માં પોગી બીજી અંદરથી ઉલાળો નાખે અને એ બધાય પ્રોગ્રામ માં નથી થતું પાછું આશરેલા નીર હોય ને ત્યાં સ્નાન કરાય આ નક્કી છે આ ગંગા બે કાંઠા જતી હોય હુડું લુલુ હોના રથમાં પાણી આવ્યું

બાપો મરણ આમ જો ભાગ્યમાં હોય તો મૃત્યુ પણ જો માગ્યું નથી મળતું મૃત્યુ આપણે માણા ઘણા બસ મરી ના ના ન મળે એક કંટાળી ગયો જો કંટાળી તો જ ન હા દરેક વસ્તુનો નિયમ હોય સાહેબ આપણે ભલે આપણે એમ રાવણ ને ખરાબ કેતા હોય દુર્યોધન ને ખરાબ કેતા હોય પણ એના નિયમોથી બારી હતા જ નહીં ભગવાન રામ જેના શાસ્ત્રોમાં નામ હોય ખરાબ હોય જ નહીં હવે ભગવાન મહાદેવ રામેશ્વર ની સ્થાપના કરવા માટે આચાર્ય તરીકે રાવણ ને બોલાવે રાવણ ને બાદ વાત જવું છું ત્યાં અને આચાર્ય તરીકે રાવણ ત્યારે રાવણ નથી રામ કે આચાર્ય છે અને શિવની સ્થાપના કરવાની રામેશ્વરની રણેશ્વરમાં જેમ કરી એમ આજ ભીડભંજન મહાદેવ છે એટલે થોડી ઘણી વાતો આ બધી ઝીણી ઝીણી મજા આવશે હવે એ રાવણ જે આવે છે તો અહીંયા લક્ષ્મણ ને અને રામ ને જોયા અને સ્થાપના કરવાની છે શિવની પૂજા એકલા બેસાઈ નહીં સાહેબ પુષ્પક વિમાન મોકલ્યું હતું અને માતાજી જાનકીને લાવી રામ આરે પૂજામાં બેહાડે હનુમાનજી મૂળ શિવલિંગ લેવા ગયા એ સારું છે નહોતા નહીં તો થોડો ઘણો ડખો થઈ જાય રાવણ આરે તમે કલ્પના વિચાર તો કરો કે જે માં જાનકીને લેવા માટે લંકામાં જવાનું છે ઈ માં જાનકી પાસે પૂજા કરવા પધારે છે આ ધર્મ કે હું આ રીતે જાનકીને આજ કાઠે પાછો લાવી લો ને રાવણ આ યુદ્ધ કર લો રામ કે તો તો મારું બિરુદ લાજે અચારી આચાર્ય તરીકે આવ્યા અને તમે સાંભળી લ્યો પછી દક્ષિણા દેવાની વાત આવી પૂજા પૂરી થઈ માં જાનકીને પાછા એમ કહેવાય અશોકવાટકે એમ પોગાડી દીધા અને પછી રાવણને ભગવાન રામ એમ કહે છે આચાર્ય દેવ તમને શું આપીએ અમે રાવણ કે છે હું તમારી પાસે હતું એ તો મારી પાસે છે પણ આજે આચાર્ય થી આવ્યો છું તમે મને પગે લાગ્યા હો તો હવે મારી પાસે માગી લ્યો તમને શું આપું તેથી ભગવાન રામ એમ બોલ્યા છે કે આચાર્ય શ્રી આપને જે અમારી ઉપર કૃપા થાય આપો ત્યારે રાવણે શું આપ્યું ખબર તમે જે કાર્ય થી શિવ સ્થાપના કરી છે એ મનોરથ તમારા પૂરા થાય છે આ રાવણ આ જેવી તેવી ઘટનાઓ નથી ઘટી આ શાસ્ત્રમાં આદેશમાં માગ્યા મોત ના મળે ભલા માણસ એક જણો કંટાળી ગયો મરી જાવું દોડું બાંધું કરીએ તો હળી ગયેલું નીકળ્યું પીડ્યું પગ દિન પગ ભાંગ્યા મર્યો નહીં બોલો દોરડા ઉપર ખીજાડો મારી વખતે તૂટ્યો ત્રણ ત્રણ વાર પાડા રે બાંધ્યો તો એનો તૂટ્યો મારી વખતે તૂટ્યું નક્કી જ કર્યું ટળી જાવ ટ્રેક ઉપર આવ્યો રેલવેના પાટા ઉપર

કોલ્ડ્રિંક વાળા ને ગયો પેપ્સી લીધી એમાં નાખ્યું કારણ કે ઓલું કડવું લાગે ઉતર્યું ન ઉતર્યું પેપ્સી ને ભેળવી દીધો પછી આમ ટેબલ ઉપર મૂકીને નાખ્યું વિશે ને કે મારા નાથ આવું છું ભગવાન કે ભાઈઓ ભગવાન તો નતું કીધું ભૈયા એમ તો તરત ભૈયા કહો પછી આખી વિશે ભગવાન પ્રાર્થના કરતો હતો તેનો ભાઈબંધ ભળી ભાળી ગયો મારો દીકરો વારા ઘડી આપડી થમસપ પી જાય ફોડેલી ક્યાર પડી ઓલો આખ ખોલે તો ભાઈ બંધ ના મોટા ઘણા આપણને કે મારે ભાઈ કેટલું સરસ હોય તો ગાડીઓ ત્રિકમભાઈ એવી આવી છે એરબેગ ખુલી જાય સારી કંપનીની ગાડી જો દસ દસ એરબેગ ખુલી જાય આપડે મરીએ જ નહીં અરે મેં કીધું બહુ આપણે વખતે નહી ખુલે

ઘણા ને જોયા આવા પ્રોગ્રામ હું તો નથી કરે એવું બોલ્યું એટલે આપણે એકલું દીકરી ના વખાણ કરી કે જો દીકરી રાખી શકતી હોત તો એક પણ વૃદ્ધાશ્રમ ન ખુલ્યો હોત આવું કે મને મારો ઝીણો પોઈન્ટ છે જયારે સમજાય ત્યારે કે વૃદ્ધાશ્રમ આપડા કોઈ સમાજમાં તો જ નહીં વૃદ્ધાશ્રમ એમાં આપણે જે ગામડામાં રહી છે કચ્છ સૌરાષ્ટ્રમાં

કોક દીકરી આવી ને પછી આ બધું ઊભું છે નકર બોલો તો બાપા ને ગુલ્ફી ખવરાતો તો બેઠો બેટો પરણ્યા પહેલા નહીં આ આ બધું અંદર અંદર આપણે કા દીકરો દીકરી એ ભાગલા પડવા જરૂર જ નથી કેવલ ને કેવલ ગુણ જેના ઘરમાં હશે ત્યાં આવી ઘટના નહીં ઘટે મૂળ મુદ્દો આ પછી દીકરી હોય તોય ભલે અને દીકરો હોય તોય ભલે જેમાં ગુણ પડ્યા હશે